દક્ષિણ કોંકણના સિંધુદુર્ગ અને પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુર પહોંચ્યું નૈઋત્યનું ચોમાસું. 10 જૂને મુંબઈ તો 15 જૂન સુધીમાં ચોમાસું ગુજરાત પહોંચવાની શક્યતા. રાજ્યમાં ચોમાસાનું આગમનનું કાઉન્ટડાઉન શરૂ. આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વેગ મળતા 5 દિવસ વરસાદની આગાહી. આજે અને કાલે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસી શકે છે વરસાદ. કાલથી મંગળવાર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. કેટલાક સ્થળોએ વરસાદની સાથે ફૂંકાઈ શકે છે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન. 9 જૂન થી 12 જૂન વચ્ચે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. 10 જૂન થી 12 જૂન વચ્ચે ભારે પવન સાથે વરસાદનું વ્યક્ત કર્યું અનુમાન. આ વર્ષે મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે તેવું હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન. 10 જૂન થી ચોમાસું મુંબઈથી ગુજરાત તરફ વધશે આગળ, તો 15 જૂન ની આસપાસ તો ગુજરાતમાં વાવણી લાયક વરસાદ વરસવાનું અંબાલાલ પટેલનું અનુમાન. દિલ્હી NCR માં બદલાયો મોસમનો મિજાજ. ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરીઓ. મોસમનો મિજાજ બદલાતા ગરમીથી મળી નાગરિકોને આંશિક રાહત. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ધોધમાર વરસાદથી માર્ગો થયા પાણી પાણી. વરસાદથી લોકોને ભીષણ ગરમીથી મળી રાહત. ગરમીથી પરેશાન લોકો જોઈ રહ્યા હતા વરસાદની રાહ. આજે સવારે 11 વાગે NDA ની સંસદીય દળની મોટી બેઠક. ગઠબંધનના તમામ સાથી પક્ષો થશે સામેલ. NDA સહિત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત કેટલીક પાર્ટીઓના અધ્યક્ષો પણ લેશે ભાગ. NDA સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે. બાદમાં મોદી બેઠકને કરશે સંબોધન. બેઠક બાદ NDA સરકાર બનાવવા માટે રજૂ કરશે દાવો. NDA સંસદીય દળની બેઠક બાદ NDA પક્ષોના નેતાઓ સાથે પ્રધાનમંત્રી મોદી સાંજે 5 વાગે જશે રાષ્ટ્રપતિ ભવન. સરકાર બનાવવા માટે રજૂ કરશે દાવો. તેના આધારે રાષ્ટ્રપતિ આપી શકે છે આમંત્રણ. 9 જૂને સાંજે 6 વાગે નરેન્દ્ર મોદી લઈ શકે છે શપથ. PM મોદીની તાજપોશીની તૈયારીને લઈ 9 જૂન સુધી રાષ્ટ્રપતિ ભવન મુલાકાતીઓ માટે કરવામાં આવ્યું બંધ. શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના. 8 જૂને પહોંચશે દિલ્હી. 10 જૂને બપોરે પરત ફરશે બાંગ્લાદેશ. બંને દેશોમાં મહત્વના મુદ્દે થઈ શકે છે વાતચીત. નવી સરકારના સ્વરૂપને લઈ અટકળો તેજ. ભાજપના નેતાઓનું નિવેદન. સાથે પક્ષોની માંગણી અને વાતોનું કરવામાં આવશે પૂર્ણ સન્માન. તેમની સાથે ચર્ચા કર્યા બાદ જ નક્કી થશે સરકારનું સ્વરૂપ. TDP અને ભાજપ વચ્ચે થઈ સમજૂતી. કેન્દ્ર સરકારમાં 1 કેબિનેટ અને 2 રાજ્યમંત્રીના પદ પર NDAના બંને સાથી પક્ષો TDP અને JDU રાજી. અન્ય સાથી પક્ષો સાથે પણ ભાજપના નેતાઓએ કરી ચર્ચા. બિહારના અપક્ષ સાંસદ પપ્પુ યાદવનું નિવેદન. બિહારને ગૌરવપૂર્ણ બનાવવા અને ભારતને બચાવવા માટે નીતિશકુમાર ઇન્ડિયા ગઠબંધન સાથે આવશે. ભવિષ્યમાં નવા જૂની થશે તેવા આપ્યા સંકેત. સરકાર બનાવવાની કવાયત વચ્ચે JDU એ અગ્નિવીર યોજનાની સમીક્ષાની કરી માંગણી. અગ્નિવીર યોજનામાં રહેલી ખામીઓને દૂર કરવાની ઉઠાવી માંગ. ભાજપે કહ્યું સરકાર બન્યા બાદ કરાશે નિર્ણય. શેરબજારમાં કડાકાને લઈ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારને લીધી આડે હાથ. રાહુલે લગાવ્યો આરોપ. ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદીએ શેરબજારમાં રોકાણની સલાહ આપીને ગુમરાહ કર્યા. PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહના લીધે શેરબજારમાં સામાન્ય રોકાણકારોએ કરોડો રૂપિયા ગુમાવ્યા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નેતા વિપક્ષ બનાવવાની માંગ. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને નેતા વિપક્ષ તરીકે ચૂંટવા અપીલ કરી. આ તરફ રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી એમ બંને બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડે તેવી સંભાવના. શેરબજારમાં પહેલા ઉછાળો અને બાદમાં ઘટાડા માટે એક્ઝિટ પોલ પણ જવાબદાર. રાહુલ ગાંધીએ શેરબજારનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું. સાથે સમગ્ર કૌભાંડની JPC તપાસની કરી માંગ. PM મોદી અને અમિત શાહે ચૂંટણી પહેલા શેર ખરીદવાની આપી હતી સલાહ. સાથે ઉછાળો આવશે તેવી કરી હતી વાત. લોકસભાની ચૂંટણીમાં હાર બાદ NCP નેતા અજિત પવારને લાગી શકે છે મોટો ઝટકો. શરદ પવારનું માનીએ તો જે નેતાઓએ પાર્ટી છોડી હતી તેઓ તેમના સંપર્કમાં. 9 જૂને લેવાઈ શકે છે મોટો નિર્ણય.
ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ મુંબઈમાં આશરે 1.5 કલાક સુધી ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત. સંજય રાઉતનું નિવેદન, ઉદ્ધવ ઠાકરે દિલ્હી જઈ શકે તેમ નહોતા, તેથી અભિષેક ઉપરાંત આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીના નેતાઓ સાથે કરી ચર્ચા. ઉદ્ધવ જૂથની શિવસેનાના નેતા સંજય રાઉતનું નિવેદન, અલ્પમતમાં છે નરેન્દ્ર મોદી અને તેમની ભાજપ, છતાં ફરી ખીચડી પકાવવાની કરી રહ્યા છે કોશિશ. દેશ હિતમાં શું થઈ શકે છે તેની ચર્ચા માટે મમતા બેનર્જીએ મોકલ્યું હતું પ્રતિનિધિ મંડળ. ચંડીગઢ એરપોર્ટ પર ભાજપ સાંસદ કંગના રનૌત ને સીઆઈએસએફ મહિલા જવાને મારી થપ્પડ. ભાજપની બેઠકમાં સામેલ થવા દિલ્હી જઈ રહી હતી કંગના. મહિલા કર્મીની કરવામાં આવી અટકાયત. કંગનાએ કહ્યું તે સલામત છે. ઘટના અંગે સીઆઈએસએફ મહિલા કોન્સ્ટેબલનું નિવેદન. કંગનાએ ખેડૂત આંદોલન વિશે કરી હતી અભદ્ર ટિપ્પણી. કહ્યું હતું કે 100 રૂપિયામાં મહિલાઓ બેસે છે આંદોલનમાં. પોતાની માતા પણ આંદોલનમાં બેઠી હતી તેવો મહિલા જવાનનો દાવો. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે એકલા હાથે ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી. કોંગ્રેસ સાથે નહીં થાય ગઠબંધન. આપ નેતા ગોપાલરાયનું નિવેદન. માત્ર લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ માટે કરાયું હતું ગઠબંધન. નવી લોકસભાના 543 સભ્યો પૈકી 52% એટલે કે 280 સભ્યો પ્રથમ વખત ચૂંટાયા. પૂર્વ મુખ્યમંત્રી, ફિલ્મ સ્ટાર, રાજકીય કાર્યકર્તા અને હાઈકોર્ટના પૂર્વ જજ સહિત 280 સભ્યો એવા છે જે પ્રથમ વખત લોકસભાના બનશે સભ્ય, જેમાં મહારાષ્ટ્રના 33 તો ઉત્તરપ્રદેશના 45 ઉમેદવારોનો સમાવેશ. 2024ની લોકસભામાં મહિલા સાંસદોનો ડંકો. કુલ 74 પૈકી 39 મહિલાઓ પ્રથમ વખત સાંસદ તરીકે લોકસભામાં કરશે પ્રતિનિધિત્વ. ચૂંટાયેલા મહિલા સાંસદમાંથી સૌથી વધારે પશ્ચિમ બંગાળની 11, જે પૈકી 5 મહિલા પ્રથમ વખત લોકસભામાં કરશે પ્રવેશ. ગુજરાતના ભાજપના સાંસદોની આવકમાં 5 વર્ષમાં મોટો વધારો. જામનગરમાં સાંસદ પૂનમ માડમની સંપત્તિમાં 246% તો કચ્છના વિનોદ ચાવડાની સંપત્તિમાં 112% વધારો. જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની પ્રોપર્ટીમાં 208% વધારો. સીઆર પાટીલની સંપત્તિમાં 11% ઘટાડો. અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની વધી મુશ્કેલી. એસીબી અને એસઆઈટીની તપાસમાં સાગઠિયાની કરોડોની બેનામી સંપત્તિ આવી બહાર. ટૂંક સમયમાં ઈડીના અધિકારીઓ ઝંપલાવી શકે છે તપાસમાં. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો પ્રથમ આરોપી કિરીટસિંહ જાડેજા કરાયો જેલના હવાલે. 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટના આદેશથી કરાયો જેલ હવાલે. વધુ એક અધિકારીની ધરપકડથી રાજકોટ અગ્નિકાંડમાં. એસીબીએ બેનામી સંપત્તિને લઈને ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ટેબાની કરી ધરપકડ. એસીબીની તપાસમાં આવક કરતા અંદાજે 70% વધુ સંપત્તિ મળી આવતા કાર્યવાહી. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જિલ્લા કલેક્ટરની સ્પષ્ટતા. અગ્નિકાંડમાં પુરવઠા પ્રશાસનની નથી કોઈ જવાબદારી. 5 વર્ષ પહેલા જ પુરવઠા વિભાગ પાસેથી લઈ લેવામાં આવી હતી લાયસન્સની સત્તા. પેટ્રોલિયમ એક્ટ હેઠળ પોલીસ કમિશનરને કાર્યવાહી કરવાની આપી સૂચના. રાજકોટમાં સાંસદ રામ મોકરિયા પાસેથી લાંચ લેનાર ફાયર ઓફિસર સામે નોંધાયો ગુનો. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ટેબા સામે એસીબીએ નોંધી ફરિયાદ. પાછલા 13 વર્ષમાં આવક કરતા 80 લાખથી વધુની મિલકત વસાવી હોવાનો ખુલાસો. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે પ્રશાસનની કાઢી ઝાટકણી. સુઓ મોટો અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટનો સવાલ. રાજકોટના મ્યુનિસિપલ કમિશનરો સામે કેમ ન દાખલ થયો હત્યાનો ગુનો. કમિશનરો એસી ચેમ્બરમાં બેસી રહે અને આવી દુર્ઘટનાઓમાં હાથ ઊંચા કરે તે કોઈ સંજોગોમાં ન ચાલે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ભાજપ કોર્પોરેટર નીતિન રામાણીનો સ્વીકાર. કહ્યું ગેમ ઝોન ગેરકાયદે હતો. ઇમ્પેક્ટ ફી હેઠળ નિયમબદ્ધ કરતા મેં કરી હતી ભલામણ. સાથે જ બોલ્યા ટાઉન પ્લાનિંગના વહીવટની બધાને જાણકારી છે. સંચાલકોએ પુરાવા રજૂ ન કરતા ફાઇલ નામંજૂર થયેલી. અગ્નિકાંડ બાદ રહીને જાગ્યું છે અંબાજી પ્રશાસન. ચાચર ચોકમાં 3D સિનેમામાં ચેકિંગ દરમિયાન ક્ષત્રિયો સામે આવતા કરાયું સીલ. અગાઉ પણ મામલતદાર અને ફાયરની ટીમના ચેકિંગમાં બેદરકારી સામે આવતા ફટકારાઈ હતી નોટિસ. રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના બાદ અમરેલી ફાયર વિભાગની કાર્યવાહી યથાવત. ફાયર સેફટીના અભાવે જિલ્લા પંચાયત રોડ પરના સરદાર કોમ્પ્લેક્ષની 300થી વધુ ઓફિસોને કરાઈ સીલ. અગાઉ નોટિસ છતાં ફાયરની સુવિધા ઉપલબ્ધ ન કરાવાતા કરાઈ કાર્યવાહી. રાજકોટ મહાપાલિકાએ સીલ કરેલી 70 શાળા સહિત 150થી વધુ એકમના સીલ ખોલવાની આપી મંજૂરી. ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનપાએ અનેક એકમને કર્યા હતા સીલ. ફાયર સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે સીલ ખોલવા આપી પરવાનગી.
અમદાવાદના રિવરફ્રન્ટ પર ફનફેર મેળો ચાલુ હોવાનો વાયરલ વિડીયોને લઈ સંચાલકની સ્પષ્ટતા. બુધવારે ઇલેક્ટ્રિક તપાસને લઈ મેળાની રાઇડ ચાલુ કરી હોવાનો સંચાલકનો દાવો. તમામ પ્રકારની પરવાનગી હોવા છતાં મેળો બંધ રાખવા દબાણ કરવામાં આવતું હોવાને લઈ સંચાલકોએ હાઈકોર્ટમાં કરી છે અરજી. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જામનગર મહાનગરપાલિકાની કાર્યવાહી. વધુ 5 રેસ્ટોરન્ટ, 1 શાળા અને 3 ટ્યુશન ક્લાસીસ કરાયા સીલ. 1 સપ્તાહમાં કુલ 191 મિલકત સીલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ક્ષત્રિય આંદોલન ફરી સક્રિય થવાના કરણસિંહ ચાવડાએ આપ્યા સંકેત. નવી રણનીતિ નક્કી કરવા માટે મળશે સમાજની સંકલન સમિતિની બેઠક. અન્ય સમાજનો પણ ટેકો મળ્યાનો કર્યો દાવો. ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો ઝડપાયો ગાંધીનગરમાં. સેક્ટર 26માં પાયલ ટ્રેડર્સ ફેક્ટરીમાં પોલીસે પાડ્યા દરોડા. 66,800 કિંમતનો 213 કિલો ઘીનો જથ્થો કર્યો જપ્ત. અમૂલનું નકલી ઘી બનાવી વેચવાનું ચાલતું હતું નેટવર્ક. કપિલ મહેશ્વરી નામના શખ્સની ધરપકડ. અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી. હૃદય સંબંધિત તકલીફને લઈને કરી અરજી. હાઈકોર્ટે ફ્રેશ મેડિકલ સર્ટિફિકેટ મંગાવ્યું. 14 જૂનના રોજ હાથ ધરાઈ શકે છે સુનાવણી. જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા પર કસાયો કાયદાનો સકંજો. જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકને માર મારવાના કેસમાં કોર્ટમાં કરાયો રજૂ. કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા ગણેશ જાડેજા સહિત 8 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. પોલીસે 7 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. જૂનાગઢના NSUI પ્રમુખ અને અનુસૂચિત જાતિના યુવકના અપહરણ અને માર મારવાની ઘટનાને લઈને આક્રોશ ગીર સોમનાથમાં. ગીર ગઢડાના અનુસૂચિત જાતિના લોકોએ આંબેડકર પ્રતિમાથી પ્રાંત કચેરી સુધી રેલી યોજીને પાઠવ્યું આવેદનપત્ર. મારામારીની ઘટનામાં ગુજસી ટોક અને ગુનાહિત કાવતરાની કલમ ઉમેરવાની કરી માંગ. યુવકનું અપહરણ કરી માર માર્યાનો 5 શખ્સ પર આરોપ ગીર સોમનાથના સૂત્રાપાડામાં. મતગણતરીના દિવસે કોઈ મુદ્દે બોલાચાલી બાદ માર માર્યાનો જયેશ બારડ નામના યુવકનો આરોપ. મયંક બારડ અને જૂનાગઢના યશ બેરા સહિત 5 સામે ફરિયાદ નોંધી પોલીસે શરૂ કરી તપાસ. એક યુવક પર હુમલાનો વિડીયો વાયરલ થયો વડોદરામાં. ગોત્રી બંસલ મોલ પાસે 8-9 શખ્સો યુવકને માર મારતો હોવાનો વિડીયો. હજી સુધી નથી નોંધાઈ કોઈ ફરિયાદ. કમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગી. અમદાવાદના માનસી સર્કલ પાસે અભિશ્રી અબ્રોડ કોમ્પ્લેક્સમાં બીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન. ફાયર વિભાગની 3 ગાડીએ પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. ઘાસચારા ભરેલા ટેમ્પામાં આગ લાગી ભરૂચના આમોદના મંજુલા ગામમાં. GEBની બેદરકારીને કારણે આગ લાગી હોવાનો સ્થાનિકોનો આરોપ. ટેમ્પા ચાલકને 1.5 લાખ રૂપિયાનું નુકસાન થયાનો દાવો. હડકા અશ્વાનના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ. રાજકોટના ઉપલેટામાં ઢાક ગામમાં 2 બાળક, 3 મહિલા સહિત 7 લોકોને ભર્યા બચકા. તમામ ઇજાગ્રસ્તોને ઉપલેટાની કોટેજ હોસ્પિટલમાં હડકવાની રસી ઉપલબ્ધ ન હોવાથી જૂનાગઢ કરાયા રેફર. જાહેર માર્ગ પર 2 આખલા બાખડ્યા ભરૂચમાં. સુપર માર્કેટ પાસે 2 આખલા તોફાને ચડતા વાહન ચાલકોના જીવ ચોંટ્યા તાળવે. યુદ્ધે ચડેલા આખલાઓને છૂટા પાડવાના સ્થાનિક લોકોએ કર્યા પ્રયાસ. આજુબાજુના વેપારીઓમાં પણ ઉભો થયો ભયનો માહોલ. નદીમાં ડૂબી જવાથી 1 બાળકનું મોત દાહોદમાં. નસીરપુર નદીમાં નાહવા પડ્યા હતા 6 બાળકો. 1 બાળકનું ડૂબી જવાથી થયું મૃત્યુ, તો અન્ય 1 બાળકને સ્થાનિકોએ બચાવી લીધો. કચ્છના કંડલા પોર્ટથી ખારી રોહરના રસ્તા પરથી જાડીઓમાંથી મળેલા 130 કરોડથી વધુની કિંમતના કોકેઇનના કેસમાં તપાસ તેજ. જથ્થો સાઉથ અમેરિકા અને યુરોપના રૂટથી આવ્યો હોવાનો ખુલાસો. ATS ટેકનિકલ એનાલિસિસ અને કન્ટેનર અંગેની કરી તપાસ. દિલ્હીના ડ્રગ્સ માફિયાની સંડોવણી હોવાની આશંકા. અદાણી હેલ્થ વેન્ચર લિમિટેડ નામની કંપની બનાવી છેતરપિંડી આચરનાર 3 આરોપીની અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. દેશની વિવિધ યુનિવર્સિટીમાં કેમ્પસ પ્લેસમેન્ટથી યુવાનોના ઇન્ટરવ્યૂ કરી ભરતી કર્યાનો પણ ખુલાસો. મુખ્ય માસ્ટર માઇન્ડ સૌમ્ય ગાંગુલી, રાકેશ સાવ અને વિપુલ બિસ્વાસ નામના આરોપીની ધરપકડ. રાયખડ નજીક પિતાની બાજુમાં રમી રહેલા 4 વર્ષીય બાળકીના અપહરણનો ભેદ ઉકેલતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ. 1,000થી વધુ સીસીટીવીની તપાસના અંતે વાસણા APMCથી ઝડપાયો આરોપી. અપહરણ બાદ દુષ્કર્મ ગુજારવાનો હતો પ્લાન, જોકે જગ્યા ન મળતા બાળકી પીંખાતી બચી. ચોમાસા પહેલા AMCની મળી પ્રી મોન્સૂન બેઠક. શહેરમાં 2,600 કેમેરાથી વરસાદી પાણી ન ભરાય તે માટે રખાશે નજર. 25 કરોડના ખર્ચે પાણી ભરાતા હોય તેવા 160 સ્પોટનું કરાયું સમારકામ. અત્યાર સુધીમાં 38,000 કેચપીટની 3 તબક્કામાં હાથ ધરાઈ સફાઈ.
ચોમાસામાં ભરાયેલા પાણી કાઢવા રહીશો નહીં, કર્મચારીઓ મુકાશે. અમદાવાદ મહાનગરપાલિકાએ 48 વોર્ડમાં વરસાદી પાણી કાઢવા ગાર્ડન ટીમને સોંપી જવાબદારી. અગાઉ એએમસીએ સ્વયંસેવકો ગોઠવવાની કરી હતી વાત. જમીન માપણીને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો. અમદાવાદમાં શીલજ પાસેના ગરોડિયા ગામમાં ગ્રામજનોએ જમીન માપણીની કામગીરી અટકાવી. નોટિસ આપ્યા વગર જ ઓલિમ્પિક માટે જમીન સંપાદનની કામગીરી શરૂ કરાઈ હોવાનો દાવો. મંજૂર થયેલી જગ્યાના સ્થાને અન્ય જગ્યા ઉપર જમીનની માપણી કરાઈ હોવાનો આરોપ. વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા બાદ પાલિકાની બેદરકારી સામે આવી બનાસકાંઠાના પાલનપુરમાં રાજગઢી વિસ્તારની પાણીની ટાંકી ખુલ્લી હોવાથી અનેક પક્ષીઓ અંદર પડી અને મોતને ભેટ્યા. 19 લાખ લીટર પાણીનો સંગ્રહ કરતી ટાંકીમાં અનેક વાર મૃત પક્ષીઓ પડવા છતાં રાજગઢી ટાંકીમાંથી 5,000થી વધુ ઘરોમાં અપાઈ રહ્યું છે પાણી. પંચમહાલના 6 તાલુકાની 140 ગ્રામ પંચાયત છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી વહીવટદારના ભરોસે, સરપંચ વિનાની પંચાયતોમાં અટકી પડ્યા વિકાસના કામો. વહેલી તકે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા ગ્રામજનોની માંગ. બનાસકાંઠાની ધાનેરા અને થરાદ નગરપાલિકામાં વહીવટદાર શાસન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ન યોજાવાને લઈ ભાજપ પર ધાનેરા પાલિકાના પૂર્વ પ્રમુખના ગંભીર આરોપ. તાત્કાલિક નગરપાલિકાની ચૂંટણી આવે તેવી સ્થાનિકોને આશા. ખાણ ખનીજ વિભાગના દરોડા અમરેલીમાં. રાજથળી, વિઠ્ઠલપુર, ચરખા, કરજાળા સહિતના ગામોમાં નદીના પટમાં ચાલતી રેતી ચોરીનો કર્યો પર્દાફાશ. 1 લોડર, 2 ટ્રેક્ટર, ડમ્પર સહિત 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. પીવાના પાણીની સમસ્યાથી પાટણના રાધનપુર અને સાંતલપુરના છીવાડાના ગામોમાં લોકોને હાલાકી. નલ સે જલ યોજનાની કામગીરી કાગળ પર હોવાનો ઉઠ્યા સવાલ. કેટલાક ગામમાં મહિલાઓ 2 કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા જવા મજબૂર. ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં આગની મોક ડ્રીલ યોજાઈ. દાહોદમાં સિવિલના ઇમરજન્સી વોર્ડમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગને ફાયર વિભાગે તાત્કાલિક લીધી કાબૂમાં. 2 દર્દીનું રેસ્ક્યુ કરી સલામત કઢાયા બહાર. મોક ડ્રીલ હોવાનું સામે આવતા પ્રશાસને લીધો હાશકારો. ગેસ લીકેજ અને આગની ઘટનામાં બચાવ રાહત કાર્ય માટે મોક ડ્રીલ યોજાઈ સુરતમાં. હજીરાની આર્સેલર મિત્તલ કંપનીની ગેસ ટેન્કમાં નેચરલ ગેસ લીકેજથી આગ લાગી હોવાનું ચિત્ર કરાયું ઊભું. ઇમરજન્સીમાં વિવિધ વિભાગોએ બચાવ અને રાહતના પગલાઓનું કર્યું નિદર્શન. પ્રાથમિક સુવિધાઓનો અભાવ સુરતના માંડવીના વદેશિયા ગામમાં. 2 વર્ષથી વધુ સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા ગામમાં વિકાસના કામો અટક્યા હોવાનો ગ્રામજનોનો મત. પાણી, રસ્તા સહિતની સમસ્યાથી ગ્રામજનો પરેશાન. ચોમાસાના આગમન પહેલા કાળઝાળ ગરમીથી રાજ્યમાં રોગચાળો વકર્યો. છેલ્લા 5 દિવસમાં ઇમરજન્સીના 19,000 કેસ તો અમદાવાદમાં નોંધાયા. 3,700 કેસ ગરમી સંબંધિત બીમારીના, 115 અને સૌથી વધુ હાઇબ્રિડ ફીવરના 100 કેસ. કાળઝાળ ગરમી વચ્ચે ઠંડા પીણા અને આઈસ્ક્રીમના વેચાણમાં જોરદાર ઉછાળો. હજુ પણ માંગમાં જંગી વધારાની શક્યતાને ધ્યાનમાં રાખી કંપનીઓએ સ્ટોકમાં કર્યો વધારો, તો શક્તિવર્ધક ગ્લુકોઝની માંગમાં પણ જોવા મળ્યો નોંધપાત્ર વધારો. સગીરોએ ઓવરસ્પીડમાં વાહન દોડાવી 1.5 વર્ષમાં સર્જાય 31 અકસ્માત. રાજ્યમાં 3 કેસમાં વાહન ચલાવનાર સગીરનું થયું મોત. સગીરોને વાહન આપનારા માતા પિતા સામે પોલીસે નોંધ્યો ગુનો. રાજ્યમાં 1.5 વર્ષમાં ઓવરસ્પીડિંગના નોંધાય 91,000થી વધુ કેસ. વાહન ડીલર ફાયર NOCના બદલે ફાયર એક્સ્ટિંગ્યુશરના ફોટા કરી શકશે રજૂ. વાહન વ્યવહાર વિભાગના નિર્ણયથી RTOમાં વિરોધ. વાહન ડીલરને ત્યાં રોજ હજારો લોકો આવતા હોવાને લઈ NOC ન દર્શાવવાનું હોવાથી ફાયર સેફટી જોખમાઈ શકે. રાજકોટના ઉપલેટાના નીલાખા ગામમાં રેતીની લીઝ બાબતે થઈ મારામારી. 3 મહિલાઓ થઈ ઘાયલ. ગામની મહિલાઓએ લીઝ ધારકોને રેતીનું ખનન કરતા રોકતા 25 લોકોના ટોળાએ મહિલાઓ પર હુમલો કર્યાનો આરોપ. મહિલાઓને જૂનાગઢ રેફર કરી પોલીસે શરૂ કરી તપાસ. જાહેર સ્થળોએ ડૂબી જવાના બનાવોને લઈ સુરત પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું. સુરતના 32 તળાવ, નહેર, દરિયા કિનારે અને તાપી નદીના કિનારે નાહવા અને ભારે ભીડ કરવા પર પ્રતિબંધ. સુમુલ ડેરી પશુપાલકોને દૂધના ભાવમાં કિલો ફેટે ચૂકવશે 15 અને 20 રૂપિયા વધુ. પશુપાલકોને હવે ભેંસના દૂધના કિલો ફેટમાં 850 અને ગાયના દૂધના 810 રૂપિયા ચૂકવવાનો નિયામક મંડળમાં લેવાયો નિર્ણય. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ 16 માર્ચથી લાગુ થયેલી આચારસંહિતા 6 જૂને પૂર્ણ. મુખ્ય ચૂંટણી અધિકારી P Bharati કરી સત્તાવાર જાહેરાત. હવે સરકારી કાર્યક્રમો અને નવા કામોને મળશે મંજૂરી. રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ અને વન મહોત્સવ સહિતના કરી શકશે કાર્યક્રમો. ચૂંટાયેલા પદાધિકારીઓને ફરીથી સરકારી સુવિધા થશે શરૂ.
પાઠ્યપુસ્તક મંડળને રાજ્ય શિક્ષણ મંત્રીની સ્પષ્ટ સૂચના. શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે સ્કૂલોમાં પુસ્તકો નહીં પહોંચે તો કરાશે કાર્યવાહી. પ્રથમ દિવસે પુસ્તક મળે તેવા આયોજનની આપી સૂચના. 37,000 પ્રાથમિક શાળા અને 6,400 જેટલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં મફત પાઠ્યપુસ્તક અપાયાનો દાવો. શાળા શરૂ થતા પહેલા જ 37,000 પ્રાથમિક શાળા અને 6,400 માધ્યમિક શાળામાં ફ્રી પાઠ્યપુસ્તકનું વિતરણ. પાઠ્યપુસ્તક મંડળની પ્રશંસનીય કામગીરી માટે શિક્ષણ મંત્રી પાનસેરિયાએ માન્યો આભાર. સીએનજી કીટ પર પાટિયું રાખી બાળકોને બેસાડનારી સ્કૂલ વેન કરાશે ડિટેન. સ્કૂલ શરૂ થતા જ અમદાવાદ આરટીઓ અને પોલીસ કરશે સંયુક્ત કાર્યવાહી. કોમર્શિયલ વપરાશ કરનાર ખાનગી વાહનોને પણ કરાશે ડિટેન. 11 જૂને પોલીસ અધિકારીઓ સ્કૂલ સંચાલકો સાથે કરશે મીટિંગ. સીબીએસઈના અનેક વિદ્યાર્થીના થિયરી અને પ્રેક્ટિકલના માર્ક્સમાં વિસંગતતા. 500થી વધુ સ્કૂલોને માર્ક્સમાં મોટા તફાવત મુદ્દે નોટિસ. ઇન્ટરનલ માર્ક્સ રિવ્યૂ કરવા આદેશ. કેટલાક વર્ષના રિઝલ્ટમાં ગેરરીતિ આવી ધ્યાને. નીટનું પરિણામ જાહેર થયા બાદ પણ મેડિકલ પ્રવેશ પ્રક્રિયા હાલ નહીં થાય. કોલેજોની મંજૂરી પણ બાકી છે. આ વર્ષે પ્રવેશ થશે મોડા. પરીક્ષામાં ગેરરીતિના વિવાદ વચ્ચે ચૂંટણી પરિણામના દિવસે જ નીટનું પરિણામ જાહેર કરાતા કોર્ટમાં પિટિશન. ઇજનેરીની 75,000 બેઠક સામે 40,406 મેરિટમાં સમાવેશ. એસીપીસીએ ઇજનેરીના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટ અને જેઈ બંનેનું સંયુક્ત પ્રોવિઝનલ મેરિટ કર્યું જાહેર. ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર. ધોરણ 12 સાયન્સનું પરિણામ ઊંચું જતા ગત વર્ષ કરતા આ વર્ષે મેરિટમાં વધ્યા 8,798 વિદ્યાર્થી. પ્રથમ નંબરે 99.98% માર્ક્સ સાથે ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી તો 2,240 વિદ્યાર્થી મેરિટમાંથી બાકાત. રાજ્યની 559 આઈટીઆઈની 1,54,000 બેઠક પર પ્રવેશ મેળવવા 13 જૂન સુધી કરાવી શકાશે રજીસ્ટ્રેશન. વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાને લઈ વિવિધ વિગતો ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવી. ઇલેક્ટ્રિક, સિવિલ, કમ્પ્યુટર, ઓટોમોબાઈલ સહિત વિવિધ કોર્સમાં મેળવી શકાશે પ્રવેશ. સૌરાષ્ટ્રના તમામ જળાશયો થયા તળિયા ચાટક. સૌરાષ્ટ્રના 141 પૈકી 45 ડેમ એકદમ ખાલી, તો બાકીના જળાશયોમાં માત્ર 14% જળસંગ્રહ. સરદાર સરોવર ડેમમાં હાલ 58% જળસંગ્રહ. જળસંકટથી પ્રભાવિત દિલ્હી માટે વધારાનું 137 ક્યુસેક પાણી છોડવા સુપ્રીમ કોર્ટનો હિમાચલ અને હરિયાણા સરકારને આદેશ. સુનાવણી દરમિયાન કોર્ટની સૂચના. હરિયાણા સરકાર હિમાચલથી છોડાતા પાણીના પ્રવાહને સુગમ બનાવે જેથી પાણી દિલ્હી સુધી પહોંચે. બિહારના લખીસરાયમાં સ્ટેશન પર ઉભેલી ઈએમયુ ટ્રેનમાં લાગી આગ. ઘટનાથી મુસાફરોમાં મચી નાસભાગ. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને આગ પર મેળવ્યો કાબૂ. 3 કલાક સુધી રેલવે વ્યવહાર થયો ઠપ. પંજાબના બરનાલામાં પેપર મિલની યુનિટમાં લાગી આગ. ભીષણ આગમાં પેપર બનાવવા માટેનું રો મટીરીયલ અને ઇલેક્ટ્રિક ઉપકરણ બળીને ખાક. આશરે 50 કરોડ રૂપિયાના નુકસાનની આશંકા. આજે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે, પરંતુ અખાદ્ય ખોરાક મુદ્દે રાજ્ય સરકારની ઉદાસીનતા. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં લેવાયા 41,509 સ્થળ પરથી ખાદ્ય પદાર્થોના નમૂના. આ પૈકી માત્ર 7,297 સેમ્પલમાં સામે આવ્યું ભેળસેળ, તો 1,758માં સિવિલ અને 49માં દાખલ કરાયા ક્રિમિનલ કેસ. ભારત પાકિસ્તાન મેચ માટે પાર્કિંગના ભાવ 1 લાખ અને ટિકિટનો ભાવ પહોંચ્યો 8,30,000 રૂપિયા. T20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન મેચમાં સ્ટેડિયમ થશે હાઉસફુલ. ટિકિટનું થઈ રહ્યું છે ધૂમ કાળા બજાર. રવિવારે અમેરિકાના ન્યૂયોર્કમાં રમાશે મેચ.